अड़स्यू एनु वैज्ञानिक नाम अड़स्यू के जेनु वैज्ञानिक नाम में एनी प्रजाति है फेरिटीमा है अने जाति पोस्थुमा है એટલે આખું વૈજ્ઞાનિક નામ થશે ફેરિટીમાં પોસ્થુમાં. લગભગ આપણા દેશમાં અમને 35 જાતો અળસિયાની મળે છે, પણ આપણે જે સામાન્ય અભ્યાસમાં લઈએ છીએ એ આ ફેરિટીમાં પોસ્થુમાં. અળસિયું ક્યાં સમુદાયમાં આવે? અળસિયું છે એ નુપુરક સમુદાયનું પ્રાણી છે. તેનું કદ અને રંગ વિશેની માહિતી. હવે અળસિયાનું રંગ તમે જુઓ તો રંગ છે એ કેવા રંગનું દેખાય છે આપણે? ભૂખરા રંગ જેવો દેખાય છે, ભૂખરા અથવા તો બદામી રંગ જેને આપણે કહી શકાય છે. અને એનું કદમાં જોઈએ તો અળસિયું છે લગભગ 100 થી 120 ખંડ જેટલી લંબાઈ ધરાવતું હોય છે. અળસિયાની લંબાઈ છે 100 થી 120 હોય, અને તેને આમ લંબાઈની દ્રષ્ટિએ જોઈએ તો 30 થી 40 સેન્ટીમીટર જેટલી લંબાઈ હોય છે. અળસિયાના શરીર ઉપરની બાહ્ય રીતે જોઈ શકાય તેવી વિશિષ્ટ રચના? તો અળસિયાના શરીરમાં સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો કે અળસિયાનું શરીર જે ખંડોમાં વિભાજિત થયેલું હોય છે આ ખંડોની અંદર, અને આ ખંડો છે પાછા બધા સમાન રચના ધરાવતા હોય છે. એટલે અળસિયાના આ ખંડોની રચના સમખંડતા કહેવાય છે. એની અંદર તેમાં 14, 15 અને 16 ખંડમાં વિશિષ્ટ પ્રકારની આપણે જે વલયિકા પ્રદેશ જોવા મળે છે, અને આ વલયિકા છે એ ફલનની ક્રિયા બાદ ફલિત અંડકોષોની ફરતે અંડઘરનું નિર્માણ કરવા માટે ઉપયોગી છે. એ વલયિકા પ્રદેશ કઈ છે? વલયિકા પ્રદેશ છે અહીંથી અહીં સુધીનો, એટલે આ પેલો 14મો ખંડ આવે, પછી 15 ખંડ, અને પછી 16, 14, 15 અને 16 ખંડમાં વલયિકા પ્રદેશ હોય છે. પછી તેનું મુખાંગ અને મુખાગ્રહ, તો એની રચનામાં આપણે જોઈએ તો અળસિયું છે 100-120 ખંડ છે, એમાં અગ્ર બાજુએ મુખાગ્રહ જેને આપણે કહીએ છીએ મુખદ્વાર આવેલું, મુખદ્વારના અગ્ર પ્રદેશને મુખાગ્રહ કહેવાય છે. જ્યારે પશ્ચિમ ભાગે તેમાં મળદ્વાર આવેલું હોય છે, એટલે આ જે છે એનું મળદ્વાર. એટલે આમ જોઈએ તો મુખદ્વાર અને મળદ્વાર બંને સરખામણી કરો તો મુખદ્વાર છે કદમાં મોટું દેખાય છે, જ્યારે મળદ્વાર છે કદમાં નાનો છે. શુક્ર સંગ્રહના છિદ્ર ખાલી શુક્ર સંગ્રહાશયના છિદ્ર અળસિયામાં જે 4 જોડ શુક્ર સંગ્રહાશય હોય, આ શુક્ર સંગ્રહાશય છે એ 5 થી 6, 6 થી 7, 7 થી 8 અને 8 થી 9 ખંડોમાં ખુલે છે. હવે તેના છિદ્રો છે એ તેની વક્ષ સપાટી ઉપર હોય છે, પણ અળસિયાની અંદર આ છિદ્રો છે એ આ વલયકાની ઉપરના ભાગે તમે જુઓ તો જે આ ત્રાસી વલયો દેખાય છે, એટલે દરેક ખંડમાં 5 થી 6, 6 થી 7, 7 થી 8 અને 8 થી 9 ખંડોમાં હોય છે છિદ્રો આ જગ્યાએ આવેલા હોય છે, પણ બાહ્ય રીતે તમે એને સ્પષ્ટ જોઈ શકતા નથી. જનન છિદ્ર અળસિયામાં જનન છિદ્રોની આપણે વાત કરીએ તો અળસિયામાં ઉભયલિંગી પ્રાણી હોય એટલે નર જનન અને માદા જનન બંને પ્રકારના પ્રજનન તંત્રો આવેલા હોય છે. હવે નર પ્રજનન તંત્ર છે અને માદા પ્રજનન, તો માદા પ્રજનન તંત્ર છે નર પ્રજનન તંત્રની ઉપરની તરફ ખુલે છે. એટલે આપણે જે વલયિકા પ્રદેશ આપણે જોયો 14, 15 અને 16 ખંડ, એમાં 14મા ખંડની અગ્ર બાજુએ અહીં સફેદ ટપકા સ્વરૂપે શું થાય છે, વક્ષ સપાટી ઉપર માદા જનન છિદ્ર આવેલું હોય છે જે 1ની સંખ્યામાં હોય છે, અને ગોળ સફેદ ટપકા સ્વરૂપે અતિ સૂક્ષ્મ એવું માદા જનન છિદ્ર આવેલું હોય છે. જ્યારે નીચેની તરફ તમે જુઓ તો નર જનન છિદ્રો છે એ વધારે મોટા અને સ્પષ્ટ છે. નર જનન છિદ્રો છે 2 હોય છે અને એના 18મા ખંડમાં આવેલા હોય, એટલે 1 નર જનન છિદ્ર અને બીજું નર જનન છિદ્ર. નર જનન છિદ્રોની સંખ્યા 2 હોય છે અને જે 18મા ખંડમાં હોય છે. ઉપરાંત તેના ઉપરની તરફ 17મા ખંડમાં 1 જોડ અને નીચેની તરફ 19મા ખંડમાં 1 જોડ નર જનન અંકુરો આવેલા હોય છે. એટલે જનન અંકુરો છે ખંડ નંબર 17 અને ખંડ નંબર 19માં હોય છે, અને તેની બંને વચ્ચે 18મા ખંડમાં નર જનન છિદ્રો આવે છે. ઉત્સર્ગ છિદ્ર, ઉત્સર્ગ છિદ્રો છે એ ઉત્સર્ગીકાઓ, આમ તો તમે જુઓ તો જે ઉત્સર્ગીકાઓ છે દરેક ખંડમાં હોય છે, બરાબર છે. હવે આ ઉત્સર્ગ છિદ્રો છે એની ઉત્સર્ગીકાઓ નીકળશે, પણ એ બધા સ્પષ્ટ રીતે જોઈ શકો, બાહ્ય રીતે તમે સ્પષ્ટ જોઈ શકતા નથી. વક્ષ સપાટી પર આવેલી હોય છે. વજ્રકેશો, વજ્રકેશ છે અળસિયામાં પ્રચલન અંગો તરીકે વજ્રકેશ હોય છે જે કાઇટિનના બનેલા હોય છે અને તેની ચામડીમાં આવેલા હોય છે. આ વજ્રકેશોનો સ્પષ્ટ રીતે તેનો દેખાવ તમે એના પ્રચલન સમયે, અળસિયાને જ્યારે પ્રચલન કરવું હોય ત્યારે તેની ત્વચામાંથી વજ્રકેશો બહાર નીકળે છે અને તેના દ્વારા પ્રચલન કરે છે. જ્યારે સુષુપ્ત સ્થિતિમાં હોય ત્યારે વજ્રકેશો ત્વચાની અંદર હોય છે. તેની ઉપર આવેલું ક્યુટિકલ,
અળસિયાના સમગ્ર શરીર છે એ ક્યુટિકલ થી આવૃત રક્ષણાત્મક આવરણ સ્વરૂપે હોય છે। અળસિયાની શરીરની અંદર તમે જુઓ તો તેને જ્યારે ડિસેક્શન કરવાનું હોય તો અળસિયાને આપણે ખુલ્લું કરવું હોય ત્યારે સૌ પ્રથમ આ ક્યુટિકલનું આવરણ સમયાંતર અળસિયું પોતાના ક્યુટિકલનો ત્યાગ કરે જ છે। પણ આપણે ડિસેક્શન સમયે તેના ક્યુટિકલને આ રીતે સફેદ રંગનું ક્યુટિકલ છે એ આપણે દૂર કરી શકીએ। દરેક અળસિયાની ડિસેક્શન સમયે આ ક્યુટિકલનું આવરણ છે એ આપણે શું કરીએ છીએ દૂર કરતા જોઈ શકીએ છીએ આ ક્યુટિકલનું આવરણ। કાળા રંગની આ પૃષ્ઠ મધ્ય રેખા આવેલી હોય છે, બરાબર છે। તેને સમાંતર આપણે શું કરવાનું વિચ્છેદન કરવાનું રહેશે। વિચ્છેદન માટે સૌ પ્રથમ ત્યારે છેક પાછળ સુધી પિન મારવાની કોઈ આવશ્યકતાઓ નથી। અળસિયાના શરીરની વિશેષતા એ છે કે તેના શરીરમાં 26મા ખંડ પછી બધા અંગો સમાન જ છે, જે કે વિવિધતાઓ અળસિયામાં છે એમાં માત્ર 26મા ખંડ સુધી જોવા મળે છે, બરાબર છે। એટલે એક પિન આપણે પાછળ લગાવીશું અને એક પિન છે એના મુખાગ્રમાં અંદરની તરફ દાખલ કરીશું। આ રીતે આપણે અળસિયાને ડિશમાં ફિક્સ કરશું તો તમે એની પૃષ્ઠ બાજુ આ જોઈ શકો છો, સળંગ પૃષ્ઠ મધ્ય રેખા જે આવેલી હોય છે જેને પૃષ્ઠ રુધિર વાહિની પણ કહેવામાં આવે છે, બરાબર છે। હવે ડિસેક્શનની શરૂઆતમાં સૌ પ્રથમ પહેલો કટ આપણે આડો મારવાનો રહેશે। કયો કટ મારશું? આડો કટ, આ રીતે એ કટને પછી આપણે સળંગ બનાવવાનું છે। આ કટને પછી આપણે આ રીતે સળંગ આ પૃષ્ઠ મધ્ય રેખાની સમાંતરે આપણે સળંગ કાપતું જવાનું। ત્યારબાદ નીડલ વડે બંને સાઈડના વિટપો છે એનાથી આપણે આંતરડાને છૂટું પાડી દેવાનું આ રીતે અહીં સુધી। આ વિટપોને આપણે કાતરથી કાપીશું। હવે ચોક્કસ સ્થાને આપણે પિન્સ માં અળસિયાને આપણે ખુલ્લું કરશું। જુઓ
હવે આગળના વિટપો જે છે એ આગળના વિટપો સીધા ફોર્સેપથી ના નીકળતા આ વિટપોને આપણે કાતર વડે કાપવાના રહેશે. એ જ રીતે આ બાજુથી કાતર ચલાવી અગ્ર બાજુ હવે આ તમે જોઈ શકો છો અંતઃસજ્જામાં કે આ સળંગ તમને એનો પાછળમાં દેખાય છે. આ ઉપર જે કાળા રંગની દેખાય છે એ પૃષ્ઠ રુધિરવાહિની છે. અળસિયાના આ જે કાળા રંગના જે હૃદયો છે, અળસિયામાં ચાર હૃદયો હોય છે, 8, 9 ખંડ, 11 અને 12 ખંડ, ચાર હૃદયો કાળા રંગના હોય છે. હવે પાચન માર્ગની ક્રિયામાં જો શરૂ કરો તમે તો અહીંથી આ મુખ ગુહા છે, મુખ ગુહાની આસપાસ આ કંઠ નળી છે, આ ભાગમાં અન્નળી આવશે, પછી પેશણી આવશે, પછી આ જઠર અને છેલ્લે આંતરડું આવશે. બાહ્ય રચનામાં જો આ જે દેખાય છે બે સાઈડ આ પ્રોસ્ટેટ ગ્રંથિઓ છે, એ પ્રજનન તંત્રના ભાગ તરીકે આપણે એને પછી લઈશું. આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે. પ્રથમ કાર્ય કરશું આપણે મુખગુહા અને કંઠળી, આ બે તો સ્પર્શ છે, અન્નળી પેશણી અને જઠરને આપણે ખુલ્લું કરવું છે. એટલે પ્રથમ આપણે અન્નળીને ખુલ્લું કરીએ. જે આ ખુલ્લો ભાગ થયો એ પેશણીનો છે, આ પેશણી છે. અન્નળીને ખુલ્લા કરવાની એક બીજી રીત પણ છે, તમે એને કાતર વડે એક નાનો કટ આપી દો. તેનાથી આ ખુલ્લો તો આ નલિકામય ભાગ છે એ આ અન્નળી છે. એટલે આ મુગવા થશે, આ કંડળી, આ અન્નળી, આ પેશણી. હવે આ જે છે દેખાય છે એ બે જોડ શુક્ર પિંડ કોથળીઓ, અળસિયામાં બે જોડ શુક્ર પિંડ કોથળીઓ, એટલે કે આ ઉપરની એક જોડ અને બીજી નીચેની એક જોડ, એ તમે કાઢશો પછી આ કાળા રંગના જે હૃદયો દેખાય છે એ દૂર કરશો એટલે નીચે જઠર દેખાશે. હૃદય છે એ પેશણીની ફરતે વીંટળાયેલા હોય છે, જઠરની ફરતે વીંટળાયેલા હોય છે. એટલે હૃદયને ધીમે ધીમે તમે દૂર કરો એટલે નીચે જે નળીમય જે દેખાય છે પીળાશ પડતા રંગ એ જઠર થશે. નલિકામય જઠર, હજુ આપણે આને સંપૂર્ણ દૂર કરો.
આપણે શુક્રપિંડ કોથળીઓ પાચન તંત્રમાંથી દૂર કરવી હોય તો બંને સાઈડથી ક્રમશઃ ખેંચી અને શુક્રપિંડ કોથળીઓને આપણે દૂર કરી શકીએ. તમે હવે સ્પષ્ટ જોઈ શકશો આમ આ મુખ ગુહા થશે, ત્યાર પછી આ કંઠનળી છે, આ નલિકા હોય અન્નળી, આ પેશણી, આ જઠર, અને આ છેક છેલ્લા ખંડથી પછી શરૂ થશે આંતરડું. એટલે જે ખંડમય રચનાની દ્રષ્ટિએ જોઈએ આપણે અળસિયાની, તો એની અંદર જોઈ શકાય કે એક થી ત્રણ ખંડમાં અહીં મુખ ગુહા આવેલી હોય છે. એટલે એક થી ત્રણ ખંડમાં મુખ ગુહા, જ્યારે ચોથા ખંડમાં આ જાડી દેખાય છે એ કંઠનળી છે, ચોથા ખંડમાં કંઠનળી છે. જ્યારે પાંચ થી આઠ ભાગમાં આ જે નલિકામાં દેખાય છે એ અન્નળી છે, પાંચ થી આઠ. જ્યારે આઠ થી નવ ખંડમાં આ પેશણી આવેલી છે. જ્યારે દસ થી ચૌદ એટલે અહીંથી અહીં સુધી દસ થી ચૌદ જઠર આવેલું હોય છે, અને ચૌદમાં ખંડ પછી પંદર થી છેક છેલ્લા ખંડ સુધી આંતરડું આવેલું હોય છે. અને આંતરડામાં આ છવ્વીસમાં ખંડમાં આ તમે જોઈ શકો છો આ તંતુ જેવા, છવ્વીસમાં ખંડમાં આ એક જોડ આદ્યંત્ર આવેલા હોય છે. એટલે એક જોડ આદ્યંત્ર છવ્વીસમાં ખંડમાં હોય છે, અને છેલ્લા ખંડમાં અહીં મળ દ્વાર આવેલું હોય છે. એટલે આ રીતે પાચન માર્ગમાં મુખ દ્વારથી મળ દ્વાર સુધીના બધા અંગો સ્પષ્ટ જોઈ શકો છો. સૌપ્રથમ આંતરડાને ઉઠાવી લેતા અહીં સ્પષ્ટ તમે પ્રજનન તંત્રમાં નીચેની તરફ જે નર પ્રજનન તંત્ર અળસિયું ઉભયલિંગી પ્રાણી છે ત્યાંથી શરૂ કરીએ. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે એટલે નર અને માદા પ્રજનન તંત્ર એક જ પ્રાણીમાં આવેલા હોય છે. નર પ્રજનન તંત્રમાં તમે બાહ્ય રીતે જુઓ તો ડિસ્કશન કરતાની સાથે જ તમે એક જોડ અહીં અને એક જોડ અહીં, એટલે ટૂંકમાં એક અને એક બે બે જોડ શુક્રપિંડ કોથળીઓ સ્પષ્ટ જોઈ શકો, અને આ જે છે એ પ્રોસ્ટેટ ગ્રંથિઓ તમે સ્પષ્ટ જોઈ શકો. હવે આ આંતરડાને અહીંથી ઉઠાવતા એકદમ અતિ સૂક્ષ્મ વ્હાઈટ રંગનો જો આ ભાગ આ અંદર જો વધારે ફોકસ કરજો, આ એક જોડ અંડપિંડ દેખાય છે. દેખાય છે અંડપિંડ અતિ સૂક્ષ્મ અને વ્હાઈટ કલરના જોઈએ છે. આની સાથે ભળી આનું વધારે ફોકસ થાય, અંડપિંડ આવેલા હોય છે જે તેરમાં ખંડમાં હોય છે, અતિ સૂક્ષ્મ અને વ્હાઈટ રંગના હોય છે. અંડપિંડને તમે આ રીતે ઉઠા મૂકી ને આગળ ઉઠાવી લો આંતરડાને, અને શુક્રપિંડ કોથળીઓ નીચે રાખી અને આંતરડાને આ ભાગથી કટ મારી લો. જેટલો નજીકથી કટ મારો એટલો વધારે સારું રહેશે. એટલે બે જોડ શુક્રપિંડ કોથળીઓ હવે સ્પષ્ટ થઈ જશે. આ નીચેની એક જોડ શુક્રપિંડ કોથળી અને આ ઉપરની એક જોડ શુક્રપિંડ કોથળી. હવે આ શુક્રપિંડ કોથળીમાંથી બંને સાઈડમાં આ શુક્રવાહિની નીકળે છે, અતિ પાતળી બંને તરફ. જે આ વચ્ચે સફેદ રંગનું દેખાઈ રહ્યું છે વક્ષ ચેતા સૂત્ર છે, જે ચેતાતંત્રનો ભાગ છે એ વક્ષ ચેતા સૂત્ર છે. વક્ષ ચેતા સૂત્રની બંને બાજુએ બે સફેદ રંગની, એટલે શું થાય કે આ શુક્રવાહિનીમાંથી નીકળતી શુક્રવાહિકાઓ અથવા શુક્રપિંડ કોથળીમાંથી નીકળતી શુક્રવાહિનીઓ છે એ અહીં પ્રોસ્ટેટ ગ્રંથિમાં શું થશે દાખલ થશે. હવે આગળ
એક કટાઈ મારો એટલે શુક્રપિંડ કોથળીઓ છૂટી થશે. આ રીતે કટ મારતા હવે અહીં શુક્ર સંગ્રહાશયો દેખાશે, બે જોડ શુક્ર સંગ્રહાશય, એક જોડ, બે જોડ, ત્રીજી જોડ શુક્ર સંગ્રહાશય, આ બંને ભાઈ ત્રીજી જોડ શુક્ર સંગ્રહાશય. ને આ ચોથી જોડ શુક્ર સંગ્રહ, ચાર જોડ શુક્ર સંગ્રહાશય સ્પષ્ટ દેખાશે. હવે શુક્ર સંગ્રહાશયને વધારે ક્લિયર કરવા માટે જો બે જોડ શુક્ર સંગ્રહ બહુ સ્પષ્ટ દેખાય છે. આ વિટપ ઉઠાવો ને એની નીચે ત્રીજી જોડ શુક્ર સંગ્રહ થાય, ને એનો પછીનો વિટપ ઉઠાવો એટલે ચોથી જોડ દેખાશે. એટલે ચાર જોડ શુક્ર સંગ્રહ છે સ્પષ્ટ છે. એને ક્લીન કરવા માટે એક પેલા વચ્ચેથી એક કટ મારતા રહો, વિટપોને વચ્ચેથી કટ મારી અને આ રીતે સાઈડમાં ખસેડી દેવાનું. તો આ શુક્ર સંગ્રહાશય તમે સ્પષ્ટ જોઈ શકો છો. જો શુક્ર સંગ્રહાશયની એક રચના જોઈ હોય તો એક શુક્ર સંગ્રહાશય તેમાંથી બહાર કાઢવા માટે આ શુક્ર સંગ્રહાશય, આ ધાની પ્રદેશ, આ તુંબિકા અને આ એક શુક્ર સંગ્રહાશય રહેશે. એટલે માદા પ્રજનન તંત્રમાં ચાર જોડ શુક્ર સંગ્રહાશય ઉપરની તરફ અને આ એક જોડ અંડપિંડ આવેલો હોય છે. ત્યારે નર પ્રજનન તંત્રમાં આ એક જોડ શુક્રપિંડ કોથળીઓ એમાંથી બંને બાજુએ શુક્રવાહિની વાહિનીઓ નીકળે છે જે પ્રોસ્ટેટ ગ્રંથિમાં દાખલ થાય છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ આમ ખોલતા તેમાં આ ઘોડાના નાળાકારની નાળાકારની સંયુક્ત નલિકા નીકળે છે. જ્યારે તેની ઉપરની તરફ આવેલો આ એક સફેદ ટપકો અને આ સફેદ ટપકો અને નીચે આ બે સફેદ ટપકા એ બે જોડ સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. અને નરપ્રજનન તંત્રમાં શુક્રપિંડ કોથળીઓ બે જોડ, શુક્રવાહિનીઓ બંને બાજુ પ્રોસ્ટેટ ગ્રંથિમાં ખુલે, પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી બંને તરફથી આ ઘોડાના નાળાકારની નલિકા નીકળે અને ઉપર અને નીચે સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. જ્યારે માદા પ્રજનન તંત્રમાં ચાર જોડ શુક્ર સંગ્રહાશયો અને અહીં નીચે 13મા ખંડમાં એક જોડ આ અંડપિંડ આવેલો હોય છે.